પાલિકાને રૂપિયા 3 કરોડથી પણ વધુ રૂપિયાના ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચાર થવાના ભાજપના ધારાસભ્યનો આરોપ. મજુરા વિસ્તારના ધારાસભ્યે આક્ષેપ કર્યો હતો અને 3 કરોડના ખર્ચે શહેરભરમાં જે ડસ્ટબિનો મુકાય છે તેના કારણે ગંદકી ઓછી થવાના બદલે વધી ગઈ છે અને ડસ્ટબિન મૂકવા માટે ઝોનના અધિકારીએ ટેન્ડર ભર્યા વગર કોન્ટ્રાક્ટ આપી દીધો હોવાથી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપ કર્યો હતો અને મનપા કમિશનર દ્વારા તપાસની માંગ કરીને કાર્યવાહી કરવાની માંગણી થઈ હતી. સુરત મહાનગરમાં ભૂતકાળમાં ખૂબ મોટા કન્ટેનરો સોસાયટીની બહાર કચરાપેટીના સ્વરૂપે આપણે સૌએ જોયેલા. એ કન્ટેનરોની પરિસ્થિતિ એ પ્રકારની હતી કે સોસાયટીઓમાં ગંદકી અને માંદગીનું પ્રમાણ ખૂબ વધુ પ્રમાણમાં લોકોને જોવા મળતું હતું. સુરત મહાનગરપાલિકા દ્વારા એ કન્ટેનરો હટાવીને સુરતના રોડો પર સારી કચરાપેટી મૂકવાનો એક પ્રોજેક્ટ બનેલો હતો. આ કચરાપેટીઓ મુકાઈ, પરંતુ ક્યાંક ને ક્યાંક એજન્સી દ્વારા સુરતના લોકો જોડે દગો કરવામાં આવ્યો અને એ કચરાપેટીઓ એક મહિનો પૂરો થાય તે પહેલાં કોઈના દરવાજા તૂટી ગયા હોય તો કોઈ કચરાપેટીઓ ઊંધી પડેલી હોય. જે કચરાપેટી સાજી હતી એ કચરાપેટીમાં કચરો બહાર વધારને અંદર ઓછો એવું જોવાના દ્રશ્યો મને બી અને સુરતની સૌ શહેરીજનોને બી મળેલા. આની ફરિયાદ અવારનવાર અમને લોકોને મળતી હતી. એ ફરિયાદના ડીપ તક જ્યારે જવાનું થયું ત્યારે જાણકારી મળી કે અધિકારીઓએ કાયદાની છટકબારી શોધીને 3 કરોડની કચરાપેટીઓ 15-15 લાખની અંદરના ઓર્ડરોના પેપર બનાવી આ સત્તા સ્ટેન્ડિંગ કમિટી પાસે જે 2 વર્ષ પહેલાં જવી જોઈતી હતી એને પોતે ડાયરેક્ટ કોન્ટ્રાક્ટો આપીને સુરતના લોકો જોડે છેતરપિંડી કરવામાં આવી. સુરતની પ્રજાને જે જવાબદારી એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અમને લોકોને આપી છે એ પ્રશ્ન મેં મહાનગરપાલિકાના કમિશનર સામે ઉઠાવ્યો. કમિશનરશ્રીને અપીલ કરી છે કે આપ ભલે ત્યારે ચાર્જ પર નહોતા, પરંતુ આજે આપ સુરત મહાનગરપાલિકાના કમિશનર તરીકે આની તપાસ મજબૂતાઈપૂર્વક કરો, તેથી સુરત મહાનગરપાલિકાના યુવાન કર્મચારીઓને આવનારા દિવસોમાં સારા કાર્ય કરવાના ઇન્સ્પિરેશન મળે, ના આ પ્રકારના ભ્રષ્ટાચાર અને કાગળ પર છટકબારી શોધીને શહેર જોડે ક્યાંય છેતરપિંડી કરવાના નવા નવા તુખાઓની બદલે ઇન્સ્પિરેશનલ કામ થાય તે માટે આ લોકો પર એક દાખલા સ્વરૂપ પગલાં આવનારા દિવસોમાં ભરો એવી મારી માંગણી મેં મહાનગરપાલિકાના કમિશનરને સંકલન દરમિયાન મૂકેલી છે. વિરોધ પક્ષની વાત કરવા માટે આપણી પાસે સમય નથી. હું રિઝલ્ટ લાવવા વાળો વ્યક્તિ છું, મને રિઝલ્ટ લાવવામાં ઇન્ટરેસ્ટ છે. કોઈ બધી ખોટી વાતો, ખાલી રાજકીય વાતોમાં આપણે કોઈ ઇન્ટરેસ્ટ નથી. રાજકીય વાત નહીં, પ્રજાએ આપેલી જવાબદારી હું પૂર્ણ કરવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છું ને હું આનું રિઝલ્ટ લાવીશ. વિરોધ પક્ષના નગર સેવકે 21 નવેમ્બર 2019 રોજ ફરીવાર કમિશનર અને વિજિલન્સ વિભાગને પત્ર લખ્યો છે. તેમને પેડલ ડસ્ટબિનની ખરીદી શરતો મુજબ અને બરાબર થઈ હોવાનો જે જવાબ આપ્યો છે તેનાથી અસંતોષ વ્યક્ત કર્યો હતો. હાલ શહેરમાં ક્યાં ક્યાં કેટલી પેડલ ડસ્ટબિન ઉખડી જવાય છે, તૂટીને નકામી થઈ ગઈ છે અને તેની કિંમતો કેમ વધારે છે તે માહિતી ફરી એકવાર માંગવામાં આવી હતી અને તેની ખરીદીમાં કૌભાંડ અંગે ફરી એકવાર ઝીણવટ ભરી તપાસની માંગણી કરવામાં આવી છે. આ પહેલા તેઓએ 30 નવેમ્બર 2018, 14 ડિસેમ્બર 2018, 8 જાન્યુઆરી 2019 અને 3 જૂન 2019 રોજ પત્ર લખીને કમિશનર પાસે ખુલાસો માંગ્યો હતો. જો કે 3 જૂનના જ રોજ તેમણે વિજિલન્સે વળતો પત્ર લખીને સબ સલામત હોવાનું કહી દીધું હતું. એ છેલ્લા એક વર્ષથી વિપક્ષ તરીકે વિપક્ષના મહત્વનો હવે મેદાન મુદ્દો રોકાયો છે અને સુરત મહાનગરપાલિકાના વિજિલન્સ તપાસની પણ આની માંગણી કરી હતી, પરંતુ એનો જવાબ પણ મળતો હોય. ધારાસભ્યશ્રી જો આ મુદ્દો ઉઠાવ્યો છે તો હું માનું છું, એમને મુદ્દાને આવકારું છું. એ એટલું તો સ્વીકારે છે કે એમના પાર્ટીના સાધનની અંદર ભ્રષ્ટાચાર થાય છે, પરંતુ ખાલી બોલવા માટે નહીં હોવું જોઈએ. ધારાસભ્યશ્રીને મારો અનુરોધ છે કે આ સરકાર સુરત મહાનગરપાલિકા અને ઉચ્ચ અધિકારી કે વિજિલન્સ નહીં પણ એન્ટી કરપ્શન બ્યુરો એની પાસે કરાવવી જોઈએ, તો જ આના માટે સભ્યસૂચ્ય બહાર આવશે.
નહીતર ખાલી ખાલી દેખાડા પરથી વાત કરે અને કોઈ એકબીજાને પાડવાની નીતિની વાત કરે કે એકબીજાના રાજકારણને અતરંગ રાજકારણના કારણે અને પબ્લિસિટી મેળવે એ યોગ્ય નથી. જો ખરેખર એમને સુરત મહાનગરપાલિકાનું આર્થિક વિષય જોવું હોય, પ્રજાહિત જોવું હોય, તો ધારાસભ્યશ્રીને હજુ મારો અનુરોધ છે કે સરકાર એમની છે અત્ર તત્ર સર્વત્ર એમને આ બાબતે ગંભીરતાથી લઈને એસીબી તપાસની માંગણી કરવી જોઈએ અને એસીબી પાસે તપાસ કરાવી જોઈએ. પરંતુ અત્યાર સુધી કોંગ્રેસના નગર સેવકે મનપા કમિશનરને 5 પત્રો લખી તપાસ અંગે જાણકારી માંગી પણ આખરે કહી દેવાયું કે આ પેડલ ડસ્ટબીનમાં કોઈ કૌભાંડ થયું નથી, બધું જ નિયમ મુજબ થઈ ચૂક્યું છે એમ વિજિલન્સે જવાબ આપ્યો. એટલે કે પેડલ ડસ્ટબીન ભલે ડસ્ટબીન બની ગઈ છે પણ તે ઓકે જ છે. હવે ફરી વિરોધ પક્ષના નગર સેવકે નવા કમિશનરને પત્ર લખી તટસ્થ તપાસ કરવાની માંગણી કરી છે, ત્યારે શું થાય છે તે જોવું રહ્યું. ને હવે જ્યારે શાસક પક્ષના ધારાસભ્ય ડસ્ટબીનમાં અધિકારીઓ દ્વારા ગેરરીતિઓ આચરવામાં આવી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે, તો મનપા કમિશનર અને વિજિલન્સ વિભાગ કયા પ્રકારની તપાસ કરે છે તે આવનારો સમય બતાવશે.